હેલો ફ્રેન્ડ્સ, હું છું મોહિત અધડુક અને આજે આપણે ચર્ચા કરવાના છીએ કે પીએસઆઈ એએસઆઈ અથવા કોન્સ્ટેબલની પ્રિલિમિનરી પરીક્ષા પાસ કરવા માટે શું વાંચવું જોઈએ, કઈ રીતે તૈયારી કરશો? ઓકે ઓકે મિત્રો, પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા પાસ કરવા માટે શું વાંચવું જોઈએ એ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો પહેલી વાત, સામાન્ય જ્ઞાન અથવા એને કહેવાય જીકે જનરલ નોલેજ, એ વાંચવા માટે આપણે પહેલા બેઝ ક્લિયર કરવા માટે ધોરણ 6 થી ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાન વાંચવી જોઈએ, જીસીઆરટી ની. ઓકે, અને યસ આ વચાઈ જાય પછી ધોરણ 11 અને ધોરણ 12 નો ઇતિહાસ તમે વાંચી શકો છો. ઓકે, તો આટલું આપણું થઈ ગયું. પછી બીજો આ સામાન્ય જ્ઞાન માટેનું હતું, અને બીજું આવે છે બંધારણ માટે તમે વાંચી શકો છો ધોરણ 11 નું રાજ્યશાસ્ત્રમાં બંધારણ માટે અને રાજ્યશાસ્ત્રનું થોડોક ખ્યાલ આપેલા છે, તો એ પણ વાંચવું જોઈએ. પછી આપણે આ બે માંથી કોઈ પણ બુક રીડ કરી શકો છો, વર્ડિંગ બોક્સ ની બંધારણ માટેની અને કાજી સર ની બંધારણ માટેની બુક આવે છે, એ પણ તમે રીડ કરી શકો છો. પછી યસ મેઇન સબ્જેક્ટ આપણું છે કાયદો, કાયદામાં કયા કયા વિષય આવે છે, તો કે આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ કોન્સ્ટેબલ માટે છે. ઓકે, કોન્સ્ટેબલ ની લેખિત પરીક્ષામાં એક જ લેખિત પરીક્ષા હોય છે અને ઈ પાસ કર્યા પછી દોડ હોય છે, તો ઈ પ્રિલિમિનરી એની પરીક્ષા પાસ કરવા માટે એમાં કાયદો એડ કરેલો હોય છે. જ્યારે પીએસઆઈ માં પ્રિલિમિનરી પરીક્ષા માટે કાયદો એડ નથી, ખાલી જીકે નું પેપર હોય છે. તો કોન્સ્ટેબલ માટે કઈ રીતે વાંચશું, તો કે આદર્શ લો હાઉસ ની એક બુક આવે છે કાયદા માટેની, ઈ પણ તમારે વાંચવી જોઈએ કે જેમાં ડિટેલમાં બધું સમજાવેલું છે. મનાવાના કાયદા છે પણ આપણે આ 3 કાયદાની જરૂર છે કોન્સ્ટેબલ માટે. જો કે જે લોકો પીએસસી ની તૈયારી કરે છે એ લોકોને પણ આ બુક બેસ્ટ છે, કારણ કે એમાં નવે નવ કાયદા આવી જાય. પ્લસ તમે આમાંથી 3 માંથી કોઈ પણ એક બુક વાંચી શકો છો, લિબર્ટી પબ્લિકેશન, વર્ડ ઇન્ડ બુક ની કાયદાની, એટલે કોઈ પણ તમે એક બુક પકડી લો અને એમાં તૈયારી કરતા જાઓ. અને યસ મિત્રો, કરંટ અફેર, વર્તમાન પૂર્વ, એનો પોર્શન 10 માર્ક નો હોય છે, તો એની પણ આપણે પ્રિપેરેશન કરવી જોઈએ. તો એના માટે શું વાંચ્યું, તો કે ન્યૂઝપેપર રીડ કરવા જોઈએ રોજે રોજ ના. તો કે કેવા, તો કે સંદેશ અને ગુજરાત. સંદેશ અને ગુજરાત ને તમે કોઈ પણ એક ન્યૂઝપેપર વાંચી શકો છો. અને યસ, સંદેશમાં બુધવારનું પૂર્તિ આવે છે, આધે સાપ્તાહિક, એમાં એક કોલમ આવે છે કરંટ અફેરની, એ પણ વાંચવી જોઈએ. ઘણી વાર એમાંથી પણ ક્વેશ્ચન પૂછાઈ જતા હોય. યસ મિત્રો, અને યસ મિત્રો, તમે કોઈ પણ મંથલી મેગેઝિન લઈ શકો છો, જેવી કે એલજી કે વર્ડિંગ બુક્સ અને યુ આઉટ નિશન, કોઈ પણ એક તમે પરચેસ કરી શકો છો અને પ્રિપેરેશન કરી શકો છો. એમાં આખા મંથનો સાર આપેલો હોય છે, આખા મહિનામાં શું થયું હોય એ એમાં સમાવેશ થઈ ગયેલો હોય છે. અને યસ મિત્રો, અને એક આઈસ નું કરંટ અફેર કે જે ફ્રીલી અવેલેબલ છે આઈસ ની વેબસાઇટ ઉપરથી, એ પણ તમે ડાઉનલોડ કરીને રીડ કરી શકો છો. અને મિત્રો, આ બધું વચાવી પછી તમે યસ ભૂલતા નહીં કે રિવિઝન, વારે વારે રિવિઝન કરતા શીખવું જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, પહેલા 6 થી 10 ની આપણે સામાજિક વિજ્ઞાન વાંચી લીધી, તો કાંઈ વાંધો નહીં, પાછું 6 થી ઉપાડો અને પાછું 10માં ધોરણ સુધીની વાંચી નાખો. મીન્સ કે જેમ જેમ તમે રિવિઝન કરશો એમ તમને યાદ રહેતું જશે. ઓકે, તો રીડિંગ કર્યા પછી રિવિઝન થવું આવશ્યક છે. રિવિઝન ના થાય તો બોલાવાની શક્યતાઓ વધી જાય છે. તો મિત્રો, રિવિઝન પણ કરતા જજો, જેના લીધે શું પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવાના પોસિબિલિટી વધી જાય છે આપણી, અને સિલેક્ટ થવાની પોસિબિલિટી પણ વધી જતી હોય છે. ઓકે, થેન્ક યુ મિત્રો.